બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે ભક્તિ સાથે ભક્તો ખીચડીનો પ્રસાદ આરોગશે. બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ ધાનેરા દ્વારા શ્રી રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો ઉપર પારાયણ ચાલી રહી છે. ધાનેરા ખાતે છેલ્લા 4 દિવસથી અદ્ભુત ભક્તિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. હજારોની સંખ્યામાં ભક્તો પૂજ્ય ત્યાગ વત્સલ સ્વામીના મુખેથી પારાયણનો રસપાન કરી રહ્યા છે. જોકે આજે પારાયણના છેલ્લા દિવસ ઉપર ભક્તો માટે ખીચડીનો પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે. સ્વામીને સૌથી વધારે ખીચડીનું ભોજન પસંદ હતું, જેને લઈ આજે સવારથી 200 કરતા પણ વધારે ભક્તો હજારો કિલો ખીચડીના પ્રસાદની તૈયારીઓમાં લાગ્યા છે. 29 પ્રકારની અલગ અલગ ચીજવસ્તુઓ સાથે ખીચડી તૈયાર કરવામાં આવતી હોય છે. ભયંકર ગરમીમાં પણ ભક્તિના રંગે રંગાઈ મહિલાઓ મોટા પ્રમાણમાં પારાયણમાં આવતા ભક્તોને પોતાની જગ્યાએ જ ખીચડીનો પ્રસાદ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ધાનેરા ખાતે ભક્તિ સાથે ભક્તો ખીચડીનો પ્રસાદ લેવા જઈ રહ્યા છે. મંદ ઉત્તમપ્રિય સ્વામીએ ખીચડીના પ્રસાદને લઈ વધુ માહિતી આપી છે. ધાનેરા શહેરની અંદર તમામ હિન્દુ સેવાભાવી સંસ્થાઓ અને સંગઠનો એ બધાના સાથ સહકારથી ભવ્ય પારાયણનું આયોજન થયું હતું. પારાયણનો વિષય રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો, એ વિષય ઉપર પૂજ્ય ત્યાગ વત્સલ સ્વામી અદ્ભુત છેલ્લા 4 દિવસથી આપણને લાભ આપી રહ્યા છે. આજે અંતિમ દિવસ છે, તો અંતિમ દિવસે બધા ભાવિકો આ પારાયણ ખૂબ જ મોટા પાયે અને ખૂબ જ સારી રીતના અદ્ભુત રીતના ઉજવાઈ એના આનંદની અંદર બધા હરિભક્તોની ઈચ્છા હતી કે અમારી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની ખીચડીનો પ્રસાદ જમવો છે. તો આજે એ તમામ હરિભક્તો માટે 9 થી 10 હજાર જેટલા હરિભક્તો માટે અત્યારે ફૂડ પેકેટ બની રહ્યા છે. સ્વામિનારાયણની ખીચડી એટલે આખા વિશ્વની અંદર ખૂબ જ પ્રખ્યાત, એમાં બીએપીએસ સંસ્થાની ખીચડી આખા વર્લ્ડની અંદર ખૂબ જ લોકો વખાણ કરે છે અને જે વ્યક્તિ જમે એ આખી જિંદગી યાદ કરી રહે એવી અદ્ભુત સ્વાદિષ્ટ એ ખીચડી બનતી હોય છે. તો આજે ધાનેરાના તમામ હરિભક્તો, તમામ સેવાભાવી સંસ્થાના તમામ ભાઈઓ સવારે 8 વાગ્યા અહીંયા આગળ બધા ઉપસ્થિત થયા હતા અને એ ખીચડીના ફૂડ પેકેટ બનાવવાનું કાર્ય ખૂબ જ અદ્ભુતતાથી ચાલી રહ્યું છે.